સુરતમાં ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી 2,97,00,000ની છેતરપિંડી કરનાર આરોપીની સુરત ઇકોસેલે ધરપકડ કરી છે. સુરત ઇકોનોમિક સેલ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના વેસુ વિસ્તાર ખાતે રહેતા 61 વર્ષીય રાજેશ કુંદનલાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના વતની છે. તેઓએ ઇકોસેલમાં ફરિયાદ આપી હતી કે આરોપી મનીષ મનવિંદરસિંહ યુગ પિતા સાથે તેમના મકાનમાં ભાડેથી રહેતા હતા, જેથી રાજેશને આરોપીઓ સાથે ઓળખાણ સારી રીતે હતી. રાજેશને આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હી ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવાની એપોનિક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવે છે, જેથી આરોપીઓએ ફરિયાદીને સુરત ખાતે ઈ બાઇકનો પ્લાન્ટ શરૂ કરવા માટે જણાવી તે પ્લાન્ટમાં રાજેશના દીકરાને ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી. રાજેશને વિશ્વાસ અને ભરોસો આપી તેમની નવી કંપનીમાં રોકાણ કરવા જણાવી. તે રોકાણ પર દર વર્ષે 8% વ્યાજની લાલચ તથા 20% શેરહોલ્ડર તરીકે રાજેશના પુત્રને બનાવવાની લોભામણી લાલચ આપી. આરોપીઓએ એપોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સુરત ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રાઇવેટ લિમિટેડ સ્થાપવા માટે રાજેશ પાસેથી બેંક મારફતે કુલ રૂપિયા 2,97,00,000 રૂપિયા મેળવી લઈ સુરત ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઈવી પ્લાન્ટ સ્થાપના કરી અને તે પ્લાન્ટમાં રાજેશના પુત્ર દીક્ષાંત લાલને ડિરેક્ટર પદ આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી અને ડિરેક્ટર બનાવ્યો હતો. જોકે ડિરેક્ટર તરીકે કોઈ સત્તા કે અધિકારીઓએ આપ્યું નહીં અને ડિરેક્ટર ફક્ત કાગળ પર દર્શાવી રાજેશ સાથે ઠગાઈ કરી હતી. પ્લાન્ટ આરોપીઓએ પોતાની રીતે બંધ કરી દઈ રાજેશ સાથે કુલ 2,97,00,000 એટલે કે 3 કરોડ જેટલી છેતરપિંડી કરી હતી. રાજેશે પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગેની તપાસ ઇકોસેલને આપવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે આરોપી મનીષ મનવિંદરસિંહ યુગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.